ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને થઈ ગયા છે ફ્રી, એટલે કે જોકે હજી ઘરનું કામ બીજું તો જોકે બાકી છે, પણ એમાં એવું છે કે હવે પાણી આવી ગયું છે, તો એવું છે કે આજે રસોડાની બારી ને સ્ટાઈલ ને એવું ધોવાનું છે, તો થોડુંક એક ધોઈ નાખીએ એટલે હળવું થતું થાય, એટલે બારીઓ બધી બાકી રાખી છે, આપણે બાલ્કની પણ બધી બાકી છે, તો આજે રસોડાનો વારો લઈ લઈ, પછી એવું લાગશે તો રૂમનો ટાઈમ રહેશે તો બપોર પછી કરશું, અથવા તો કાલે એવી રીતના થોડી થોડી રોજ કરશું એટલે થઈ જશે. અને આજે એમ કે રાતે તો ક્યારે ચાલુ થયું હોય કંઈ ખબર નથી, વરસાદની હુઈ ગયા હતા એટલે, અને પંખો ફૂલ ચાલુ હોય ને બારી બારણા બંધ હોય એટલે ખબર ન પડે, અને ધીરેધારે વરહેશે એટલે કાંઈ ખબર ન પડી ક્યારે ચાલુ થયું હોય, પણ સવારે ઉઠા ત્યારે વરહતો હતો અને અત્યારે હાલમાં પણ ચાલુ છે. એમને જેરા આવ્યા કરે છે, જાય ને આવે, જાય ને આવે, થોડો થોડો એમને ધીરે ધારે વરહે છે, તો વરસાદ પણ ચાલુ છે. અને એવું ગ્રીલ છે એ ધોઈ નાખું, અને ગ્રીલ ધોઈ અને પછી કાસ ધોવાના છે, તો એ બધું નિરાતે ધોઈશ. તો હાલો કામકાજ કરવા માંડીએ. હાલો મિત્રો, જો આજે રસોડાનું કામ ખોલ્યું છે ને, તો જો પાણી આવી ગયું છે, ત્યાં બારી બહુ ખરાબ થઈ ગઈ છે, કબૂતર માળા કરે છે ને તો બહુ જ ઓળું થઈ જાય, તો હવે જો અત્યારે આજ વારો આવ્યો છે, હવે પાણી આવી ગયું છે ને એટલે કાંઈ ટેન્શન નથી, તો જો બારીઓ બધી કાઢી છે અને ધોવાનું કામકાજ ચાલુ છે. જો હજી આ ઘોડાનું એક થયું છે, એ ખાલી ઉપરનું ધોયું છે, નીચેનું તો હમણાં સાફ કર્યો હતો એટલે કાંઈ જરૂર નથી, પણ આ સ્ટાઈલ છે ને એ હવે ચીકણી થઈ ગઈ છે, તો કીધું આ સ્ટાઈલે હારવાર બારી ધોઉં છું, તો સ્ટાઈલે થોડીક છે તો ધોવાઈ જાય ને એમ. રસોડામાં જોકે બધામાં સ્ટાઈલ નથી, થોડાક વારમાં જ છે એટલે ગેસ રાખીને એટલામાં જ છે, બાકી તો બધું એમનેમ છે. તો એમાં એવું છે કે એ બધું ધોવું હોય, પણ એમાં તો શું છે કે આમાં બોર્ડ ને પ્લગ ને એવું બધું લગાવેલું છે એટલે એમાં કંઈ કરવું નથી, ખાલી જો આ બધું ધોવાનું છે ને, ધોવા મળીએ એટલે ધોવાઈ જાય. હજી રસોઈને વારશે ને તો કીધું થોડું ઘણું થઈ જાય એમ, હજી ઘરનું કામ એ વાસણ કપડાંની જ બધું બાકી છે. અત્યારે મેં પહેલાં આજ ખોલ્યું છે, મેં કીધું રસોડું હુકાઈ જાય ને, ત્યાં બીજું કામ બધું કરી લો પછી રસોઈ બનાવું તો ટેન્શન નહીં એટલે એવું છે. તો જો અત્યારે અઘરું કામ છે રસોડાનું જ વધારે હોય, પછી ઓલી ઉબારી રૂમ ને તો હોય ને એમાં બધામાં વાર ન લાગે, આમાં વધારે વાર લાગે, આમાં સ્ટાઈલ ધોવાની થાય ને રસોડાની, ઓલામાં ખાલી બારી બારી ધોવાની છે, કેમ કે બીજું બધું તો સાફ કરેલું છે ને બીજું કંઈ ધોવાનું ન હોય, ખાલી બારીઓ કાઢી અને એ બધું ધોઈ નાખીને પાસે આ લોખંડની જારી અમારે ફિટ કરેલી છે, તીતા રસોડામાં જો પછી ચીકણી બહુ થઈ જાય એટલે બધું ઘઉં જો હે, એટલે અહીંયા બહુ વાર લાગશે રસોડામાં એકમાં ધોવાનું જ રહી એમ, એટલે જો એવું કામકાજ ખોલીને બેઠા છે. હાલો ત્યારે કરવા મળીએ. હવે છે ને રસોડાની સ્ટાઈલ થોડીક ધોવાની હતી, તો એ ધોઈ નાખી છે અને એ ધોઈ, અને હવે એવું છે કે અત્યારે થોડોક વરસાદે હમણાં પોરો લીધો છે એટલે કે આરામમાં છે વરસાદ, વરસાદ આરામમાં છે, ત્યાં તો અમે છે ને અમારું કામ કરી લઈએ, એટલે કે અમારે જવાનું છે ત્રીજા ગેટે, તો હું ને એક માસી અમારા રહેશે ને એ બેને જવું છે, થોડુંક નળનો ઓલો વાલ છે એ ખરાબ થઈ ગયા છે એટલે એવું છે, એનું નામ તો મને ન આવડે પણ હું તો એને વાલ કહું છું, તમે જે કહેતા હોય એટલે એવું છે, તો જો એ ખરાબ થઈ ગયા છે ને, એક બાથરૂમમાં એવું છે કે ટીપાં કન્ટિન્યુ ચાલુ રહે છે, પાણી ચાલુ થયું એટલે પાણી પડવાનું જ તે, તો મેં કીધું લાદી ખરાબ થઈ જાય હવે મોરા પાણી છે એના હિસાબે, તો લઈ આવીને તો બદલી નાખીએ તો નળ પાછા વ્યવસ્થિત થઈ જાય એવું છે, અને થોડોક નાસ્તો ને એવું લઈ આવીશ જો ભાવશે અને ગમે એવું હશે તો, અને બાકી બિયારણ મગાવ્યું છે ગામડેથી કે આવો ત્યારે લઈ આવજે એટલે મેં કીધું લઈને રાખી દઉં ને, તો આપણું કંઈ નક્કી ન હોય, અચાનક કંઈ આપણે ઘોડા ઘડાવીએ જવાના એટલે જઈ ત્યારે લીધેલું પડ્યું હોય ઘરમાં તો લઈ જવા થાય, તો વાલનું મઠનું ને એવું મગાવ્યું છે, બાકી તો બીજું મોટા વાલ ને મઠ ને એવું લઈ આવું ને તો એ કે શેઢા પાળે નાખી દઈ તો ઘરના થઈ જાય, તો મેં કીધું વાલો
લઈ આવી તો એમાં સી તૈયાર થયો અને નીચે ઉતરી ગયા છે, તો મારે જવું હોય ફટાફટ મોડું થઈ છે, તો હાલો જઈ આવ્યા. આવ્યા અહીં ત્રીજા ગેટે ખરીદી કરવા, તો હાલો બધી ખરીદી થઈ ગઈ છે, હવે ઘરે જવાનું થાય છે. મોડું તો જઈ છે અને ઝણઝણિયા ઝાકર જેવો વરસાદ પણ આવવા માંડ્યો છે. અને એમ તો જોવો અમારે અહીંયા ગારો કેટલો હોય, ત્રીજા ગેટનો ગારો જોવો. અત્યારે વાહનની ટ્રાફિક એટલી થાય છે, રિક્ષા મળતી નથી, ઘરે જવાનું મોડું થાય છે, રસોઈ કરવી છે, મોડું થઈ ગયા છે, હમણાં 12 વાગી ગયા છે. 12 વાગે રાણાસર જમવા આવી જાય, રિક્ષા આવતી નથી. કરી અને આવી ગયા છીએ અને ગરમી પણ બહુ જ છે અને વરસાદ પણ ચાલુ છે, એટલે કે ઝીણી ધારે વરસે છે. અને હવે રસોઈનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, અત્યારે 11:30 વાગી ગયા છે, હમણાં 12 વાગે આવી જાય જમવા. તો ફટાફટ ટમેટાનું શાક ને રોટલી બનાવી નાખું, એટલે ત્યાં તો રાણા સાહેબ આવી જાય જમવા, તો પછી જમી લઈએ. અને વસ્તુ લઈ આવી છું, એ હમણાં તમને બતાવું કે શું લઈ આવી છું. એ થોડુંક જ લઈ આવી છું, જાજુ કાંઈ નહીં, પણ 1000 રૂપિયાનું જ એટલું જ લીધું છે, વધારે નથી લીધું, એટલે એવું છે. તો હાલો હવે રસોઈ કરવા વળગી જઈએ. કરવા ગઈ હતી ને તો થોડોક નાસ્તો એટલે કે બિસ્કિટ લીધા, બીજું તો કાંઈ લીધું નથી. ખાસ કરીને બિયારણ માટે ગઈ હતી, એટલે કે ગામડે જાઉં ને ત્યારે લઈ જવાનું છે. આ મઠ છે, આ મોટા વાલ છે, અને આ સફેદ વટાણા છે, અને અદરક તો ખાવા માટે લીધી છે, અને આ વાઈટું બનાવવા માટે કડવો લીધો છે રૂનો, આ મુકવાસની હે ધાણાદાર, અને આપણે હળદરના ગાંઠિયા એટલે કે કંઈ સુકન માટે વાપરવા હોય ને તો કામ લાગે, એટલે એ પણ ગામડે મોકલવાના છે. મારા બાપુને એને હાલતા કોઈ પણ મુહૂર્ત કરાવવા આવતા હોય ને તો એને જરૂર પડે. પછી છાની ભૂકી લીધી છે આપણે ઉમિયા, અને આ નળના વાલ ખરાબ થઈ ગયા છે, એટલે કે નળમાંથી ટીપાં પડે છે પાણીના, તો આખા નળ બદલાવીએ ને તો એમાં એવું છે કે અમારે નળ છે બહુ મોંઘા મળ્યા, એટલે આખો નળ બદલાવવામાં મેળ આવે ને, કેમ કે 500-600 રૂપિયા નળના વ્યાજ હોય, એના કરતાં વાલ બદલી નાખીને એટલે ટીપા પડતા હોય ને એ ટીપા પાણીના બંધ થઈ જાય. હવે અમારે કન્ટિન્યુ પાણી દેવા માંડ્યા છે ને એટલે પાણીના ટીપા ચાલુ રહે, નકર તો વાંધો નહોતો, થોડી વાર આવીને વહી જતો એટલે ન વાંધો હતો. હવે પાણી ચાલુ થઈ ગયું છે એટલે આપણે થોડોક ખર્ચો કરી નાખ્યો છે, એટલે કે આ વાલ આપણે ગોળી બદલાવી નાખશું ને એટલે આપણે ટીપા જે પડે છે ને એ ન પડે, અને આખો નળ બદલાવવો ન પડે, અને આખા નળનો ખર્ચો પણ ન આવે. તો જો આ લેવા ગઈ હતી ને તો લઈ આવી, એટલે ખાસ તો આ નળ હતું અને બિયારણ લેવા હતા એટલા માટે ગઈ હતી. તો થોડુંક શાકભાજી લીધું છે, થોડુંક નાસ્તો લીધો છે ને એવું બધું, બિયારણને બધું લઈ અને આવી ગઈ છું ઘરે. હવે હાલો ફટાફટ બનાવી નાખું રસોઈ, રસોઈ બનાવવાનું થાય છે બહુ જ મોડું, હમણાં રાણા સાહેબ આવી જાય જમવા, તો હાલો ફટાફટ પહેલાં રસોઈ બનાવવા માંડું. હાલો જમી લીધું છે, જમીને રાણા સાહેબ કામ ઉપર ગયા છે, મારે પણ ઘણું બધું કામ છે, તો હાલો કામકાજ કરવા માંડું. કામ કરતા કરતા થોડુંક મોબાઈલ હાથમાં લઈ જાઉં, થોડુંક બ્લોગ તો બનાવું, નકર વિડીયા નહીં બની રહી. જો કામમાં રહીશ ને તો વિડીયો સાંજે હાજર કરવાનો છે, તો કેવી રીતે થાય લેવું છે. તો જો અત્યારે વાસણ ધોવાઈ ગયા છે, હવે કાચની બારી બાકી રહી ગઈ હતી, પછી ખરીદી કરવા જાઉં તો એટલા માટે અધૂરી મૂકી અને વયા ગયા હતા. તો જો અત્યારે ધોવા માંડું હાલો, એટલે અને હજી કપડાં ધોવાના બાકી છે, બપોર થઈ ગયા છે પણ કપડાં નથી ધોવાના. પહેલી રેકોર્ડ છે કે મારે બપોર થયા કપડાંમાં, નકર બપોર ન થાય કોઈ દિવસ કપડાંમાં, સવારમાં ધોવાઈ જાય છે. પણ આજે જવાનું હતું ને એના કારણે મેં કીધું વરસાદ બંધ છે તો કામ તો પછી એ થાય, એટલે જઈ આવી, એટલે વસ્તુ લેવાઈ જાય બધી, એટલે એટલા માટે જઈ અને ગયા હતા. અને બસ જો હવે છે ને અત્યારે વાસણની ખાટલી આખી ભરી દીધી છે, અને હવે આ જાર્યું છે કાચની એ ધોવાની છે, રસોડામાંથી કાઢી છે આપણે. એટલી બારી છે ને ગ્રીલ આપણે ધોઈ નાખી છે, આપણે કાચ ધોઈ છે એટલે કાચ ધોઈ અને મૂકી દઉં, એટલે અને પછી કપડાં ધોઈ નાખું ને ત્યાં સુધીમાં સુકાઈ જાય. કામ કરવા માંડું, 2 વાગ્યા છે, મોડું થઈ ગયું મારે કામમાં. અને કપડાં ઘણા બધા ધોવાના હતા તો ધોઈ લીધા છે, હવે વાસણ ઠેકાણે કરવાના છે. અને કોફી બનાવીને પી લીધી ને આજે આરામ નથી કર્યો, એટલે કે સૂતા નથી બેનબા તમારા, એટલે એવું છે. અને નીંદર બહુ આવે છે, ભૂખ પણ લાગી છે, પણ એવું છે કે હવે સાંજ પડી ગઈ છે, જો નાસ્તો કરી લઈશ તો સાંજે જમવામાં કાંઈ ભાવશે નહીં, એટલે કે શું કહેવાય મશીને બેસવાનું છે,
મશીનનું થોડુંક કામ આવ્યું છે તો હાલો મચીને બેસી જાઉં એટલે સિલાઈ મશીનનું કામ છે એ થઈ જાય અને ત્યાર પછી રસોઈનો ટાઈમ થઈ ગયા છે તો રસોઈ કરવાની છે ને વાગી ગયા છે 6 એટલે કે આજે સવારનું કામ એટલું ગોટાળે ચડી ગયું હતું તો અત્યારે 4 વાગ્યા લગી કર્યું 4 વાગ્યા પછી વિડીયોમાં બીજી ચેનલમાં વિડીયો એડિટિંગ કરવાનો હતો તો એ કરી અને મૂકી લીધો છે એમાં સાંજનો ટાઈમ છે કે રસોઈનો વિડીયો જે બનાવું છું ને એમાં સાંજે મૂકું છું એટલે બસ 6 વાગી ગયા આજે થઈ ગયું છે લેટ હજી અપલોડ કરવા મૂક્યો છે અપલોડ થાય તો થોડુંક મોડું પણ થઈ જાય તો હાલો હવે હે ને મોબાઈલનું કામકાજ પતી ગયું છે અને હવે સિલાઈ મશીને બેસી જાઉં ને હળવા હાથે તો એ થઈ જાય બાકી આળસના ગાડા તો જોરદાર આવે જ છે કેમ કે આજે સવારને એમનું કામ જ કરું છું જો કેવું મસ્ત ફાઇન રસોડું કરી દીધું છે એટલે કે સ્ટાઈલને બારી બીજું કાંઈ ન હોય ચાલો અત્યારે કામ કરું હે ને મચીને બેઠા પહેલા હે ને શું કહેવાય થોડોક નાસ્તો કરી લો આખો ડબ્બો ભર્યો છે આ શોમાં હું એવું છે હવાઈ જાહે પછી કાંઈ કામ નહીં આવે હવાઈ જાય એટલે તો નાખી જ દેવાનું રહી અને આમે ભૂખ બહુ લાગી છે ને તો થોડુંક ખાઈ જ આ બિસ્કિટ છે આજે આ લઈ આવી છું રોસ છે કાજુ બિસ્કિટ છે વટાણા છે સેવ મમરા છે તીખા ગાંઠિયા છે અને બીજું શું છે ફાફડી છે હા અને ફ્રૂટમાં તો આપણે ખાલી કેળા જ છે બીજું કંઈ નથી તો હવે આ બિસ્કિટને ટેસ્ટ કરીએ હું છે અકીલત હાલો તમે બધા પણ નાસ્તો કરવા મસ્ત મજાના હે જો બિસ્કિટ આપણે કયા કહેવાય સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી છે આજે બનાવવાની છે આપણે મસાલા ભાખરી ચાલો બનાવવા મળીએ પંજાબી બહુ યાદ આવી જાય છે પંજાબી નહીં શું કહેવાય મસાલા ભાખરી બનાવી હતી તો હમણાં જમી લીધું છે જમી અને રાણા સાહેબને હા ઇનાવા બેઠા છીએ અને હું આ બધું મૂક્યું
પડ્યું છે પડતું, તો હવે એમ બધાને જમીન ઊભા થઈ ગયા છે તો ઠેકાણે કરવું જોઈએ ને, નકર વરસાદ થઈ ગયો હોય તો બધું રેડી થઈ જાય, એટલે કે ઘરવાળી વસ્તુ થઈ ગઈ તો પછી ભાવે નહીં એવું છે. તો હાલો એ બધું ઠેકાણે કરી લો ને અત્યારે હું જમીને ઊભી થઈ ગઈ છું, તો અહીંયા બધું પડ્યું છે. હું અહીંયા બ્લોગ બનાવવા આવી છું એવું નથી, મોબાઈલ ચાર્જમાં મૂકવા આવી છું, એટલે એવું છે મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા આવી છું, એટલે યાદ આવી ગયું વિડીયો ત્યાં જમતી વખતે ઉતાર્યો નથી, ભૂલાઈ ગયો છે. તો હાલ મેં કીધું વિડીયો ઉતારી અને પછી કામે લાગુ, એટલે કે વાસણ કરવાના છે, બધી વસ્તુ ઠેકાણે કરવાની છે, તો હાલો પહેલાં કામકાજ કરી લઈએ પછી વાત, એટલે અત્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂકું છું. કેમ કે હે ને મોબાઈલને બિસારાની કેપેસિટી બહાર થવા માંડી છે હવે, એનું કારણ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ કંઈ નથી, આખો દી કન્ટિન્યુ વિડીયો બનાવવાની એડિટિંગ, વિડીયો બનાવવાની એડિટિંગ, એમાં ને એમાં જ એનું ચાર્જિંગ રહેતું નથી, બીજી વસ્તુ જોવાનો તો ટાઈમે નથી મળતો, એવું છે. બસ આપણે આજનો પ્રોગ્રામ પૂરો કરીએ, જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ.